નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે દ્રઢ ઈચ્છા શક્તિનો ચમત્કાર. કોઈ પણ કામને હાથમાં લેતા પહેલા એ જરૂરથી વિચારવું જોઈએ કે આ કામને પૂર્ણ કરવામાં મને વધુમાં વધુ કેટલું નુકસાન થઈ શકે તેમ છે. આમ કરવાથી મનમાં દ્રઢતા પેદા થાય છે અને મનુષ્ય પ્રલોભનોમાંથી બચી જાય છે. એવું પણ બની શકે છે કે એક નિશ્ચય પર પહોંચ્યા પછી કાર્ય શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી તરત જ કોઈ બીજું પ્રલોભન સામે આવી જતા પહેલાના જેવી અનિશ્ચિતતા સ્થિતિ ઊભી થઈ જાય છે. જો મનુષ્ય આ નવા પ્રલોભનનો શિકાર થઈ જાય તો તેની ઈચ્છા શક્તિ નબળી પડી જાય છે. આથી પોતાના પ્રથમ નિશ્ચયમાંથી ક્યારેય પણ ડગવું ન જોઈએ. પ્રલોભનો ઉપરાંત પોતાના નિશ્ચય પર અટલ રહેવામાં બીજી અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ પેદા થઈ શકે છે, જેમાં એક છે અનુમાન ન કરવું હોય તેવી મુશ્કેલીઓ. મનુષ્ય ભલે ગમે તેટલો દીર્ઘદ્રષ્ટિવાળો અને કલ્પનાશીલ હોય, પરંતુ કોઈ કાર્યમાં સામે આવનારી મુસીબતોનું 100% સાચું અનુમાન લગાવવું તેના માટે અશક્ય છે. કોઈ નિશ્ચય પર પહોંચ્યા પછી જ્યારે આપણે કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે અનેક એવી કઠિનાઈઓ સામે આવી જાય છે કે તેની આપણને કલ્પના પણ નથી હોતી. બસ આટલી વાતથી આપણું મન ડગમગવા માંડે છે. આપણે આવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કાર્યસિદ્ધિના માર્ગમાં જ આપણને કંઈ તકલીફ ક્યાંથી આવી જાય તેથી તેનો સામનો ધીરજપૂર્વક કરવો જોઈએ અને આમ કરવાથી જ દ્રઢ ઈચ્છા શક્તિ ટકી રહે છે.
અખંડ જ્યોતિ સપ્ટેમ્બર 1959 પેજ નંબર 12. જય ગુરુદેવ, જય ગુરુદેવ.